સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેઇન બજારમાં રાત્રિના સમયે દુકાનની પાછળના ભાગેથી બારી તોડી દુકાનમાં ઘૂસીને રૂપિયા 43,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ દુકાનના માલિક દ્વારા પોલીસ સ્ટેશનને કરતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીને પકડી પાડ્યા હતા. તો ચારેય આરોપીને પાસેથી રોકડ રકમ પરચુરણ જપ્ત કરી જેલ ભેગા કર્યા હતા. કહેવાય છે કે ચોરી થયેલ માલ કદી પાછો મળતો નથી કે આવતો પણ નથી, પણ આ કહેવત પ્રાંતિજ પોલીસે અનેક વાર ખોટી સાબિત કરી છે. જી હા, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ, વિપુલભાઈ, વસંતભાઈ સહિતની ટીમ દ્વારા આ પહેલાં પણ બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા હતા અને તેમાં પણ પ્રાંતિજ પોલીસના આ પ્રાંતિજ ટાઉન પોલીસ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્ર દ્વારા આરોપીઓને પકડી આરોપીઓ પાસેથી મુદ્દામાલ ઝડપી મૂળ માલિકને પરત સોંપ્યો હતો. ત્યારે પ્રાંતિજના હાથ સમાન દેસાઈની પોર ખાતે આવેલ મેઇન બજારમાંથી રાત્રિના સમયે શ્રીકૃષ્ણ દૂધની દુકાન પાછળની બારી તોડી દુકાનમાં ગલ્લામાં મૂકેલ અલગ અલગ દરની ચલણી નોટો તથા પરચુરણ મરીની કુલ 43,000ની કોઈ અજાણ્યા ચોરી સમૂહ દ્વારા દુકાનમાંથી ચોરી લઈ ગયા ની ફરિયાદ દુકાન માલિક નીરવભાઈ રસિકભાઈ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતા પ્રાંતિજ PI KS બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ ટાઉન જમાદાર હરિશ્ચંદ્ર, વિપુલભાઈ, વસંતભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને દુકાનમાં લગાવેલ CCTV કેમેરા તથા આજુબાજુમાં દુકાનમાં લગાવેલ CCTV કેમેરા ફૂટેજ લઈને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ ઇમરાન મિયા ઉર્ફે જાની, કમરૂ મિયા કુરેશી, ઉંમર 35, રહે પ્રાંતિજ ભઠ્ઠીવાડા, પ્રાંતિજ હિંમતલાલ મોહનલાલ ખત્રી મારવાડી, ઉંમર 20, રહે પ્રાંતિજ પટેલવાસ નાની ભાગોર વિસ્તાર, શાહરૂખ હાજીભાઈ શેખ, ઉંમર 20, રહે પ્રાંતિજવાડાની પૂર, ઉલાહી ઉર્ફે સોહિલ સલીમ મિયા, ઉસ્માન મિયા પઠાણ, ઉંમર 19, રહે પ્રાંતિજ બારકોટ વિસ્તારના ઓને પકડીને ચારેય આરોપીઓના ઘરેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓને જેલ ભેગા કર્યા છે. તો પોલીસની આ કામગીરીને વેપારી તથા પરિવાર સહિત નગરજનોએ પણ બિરદાવી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.